નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધવલ સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એજ જ્યુ એન્જલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક એવા ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જે આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં સો ટકા પૂછાય જ છે ભૂતકાળમાં પણ ઘણા બધા પ્રશ્નો આ પાઠમાંથી પૂછાઈ ગયેલા છે અને તાજેતરમાં જે કોન્સ્ટેબલ છે પંચાયત વિભાગની પરીક્ષા છે તેમાં પણ ઘણા બધા પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાઈ ગયેલા છે તો ચલો મિત્રો આજે આપણે આ મહત્વનું ચેપ્ટર પૂર્ણ કરીએ અને કંઈક નવું શીખીએ વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે કે ભાઈ આગામી 2 થી 3 મહિનામાં તલાટી અને ક્લાર્કની પરીક્ષા લેવા જઈ રહ્યા છે તો આપણે તેની માટે ખૂબ જ મહેનત કરીએ અને અભી અંધેરી રાત હે તો કલ સવેરા ભી આયેગા તું મહેનત તું કરતે રહે એક દિન તારી સફળતા કા સવેરા ભી આયેગા તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો પાર્ટ છે ધોરણ આઠ સત્ર બે મહાત્માના માર્ગ પર એક વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્તાવનામાં સમય નહીં બગાડીએ કારણ કે અગત્યનો છે સમય જોઈએ કંઈક અગત્યનું સૌથી પહેલું છે કે ભાઈ ગાંધીજી ડર્બન કોટ જોવા ગયા ત્યાં ન્યાયાધીશે પાઘડી ઉતારવા હુકમ કર્યો ગાંધીજીએ કોટ છોડી પણ પાઘડી ન ઉતારી તેનું સોમાન જાળવ્યું આ વર્તનથી ત્યાંના ભારતીયોને ખૂબ જ ગીમ્યું ગાંધીજીનું કઈ કોટ ખાસ યાદ રાખીશું ડર્બન કોટ હવે છે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની આગેવાની હેઠળ એક લડત ચાલી હતી ભારતીયોએ અપાર કષ્ટો વેઠ્યા પણ ક્યાંય હિંસા ન આચરી અંતે સફળતા ન મળતા સફળતા મળતા આ લડતની નોંધ લેવાય દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ સત્યાગ્રહ કરેલો હવે ગાંધીજી વિશે પૂછાતા કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કે જે અવર નતને તમને પરીક્ષામાં પૂછાય જતા હોય કે ભાઈ ગાંધીજીનું પૂરું નામ શું છે મોહનદાસ કરમચંદ ગાંધી શું છે મોહનદાસ કરમચંદ ગાંધી જન્મ છે બીજી ઓક્ટોબર અઢારસો ને ખાસ યાદ રાખીશું ઓગણીસો નહીં આવે અઢારસો ઓગણ સિત્તેર આવશે જન્મસ્થળ છે પોરબંદર કીર્તિ મંદિર ક્યાં છે પોરબંદરનું કીર્તિ મંદિર અને આની ઊંચાઈ લગભગ નેવ્યાશી ફૂટ જેટલી છે અને કયા ઉદ્યોગપતિએ આ કીર્તિ મંદિર બનાવ્યું તે તમારે નીચે કોમેન્ટ કરવાનું છે પોરબંદરને વિદ્યાર્થી મિત્રો આપણે સુદામા પુરી પણ કહીએ છીએ ત્યારબાદ છે માતા તેમની માતાનું નામ ભૂતળીબાઈ અને પત્નીનું નામ કસ્તુરબા છે આધ્યાત્મિક ગુરુની વાત કરીએ તો શ્રીમદ રાજચંદ્ર અને રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે છે અને ચિંતનાત્મક ગુરુ કોણ છે લિયો ટોલસ્ટોય કોણ છે લિયો ટોલસ્ટોય ત્યારબાદ છે આત્મકથા આત્મકથા તેના સત્યના પ્રયોગો છે ગાંધીજીની ત્યારબાદ તેમનો જે નિર્વાણ દિવસ છે ગાંધીજીનું અવસાન એ ત્રીસ જાન્યુઆરી અઢારસો ને અડતાલીસના રોજ નથુરામ ગોડસે નામના વ્યક્તિએ હત્યા કરી દિલ્હી ખાતે અને તેમની સમાધિ રાજઘાટ દિલ્હીમાં આવેલી છે હવે જોઈએ નેક્સ્ટ અહીં તમને એક ચિત્ર આપ્યું છે કે ભાઈ નાતાલ કોંગ્રેસના સંસ્થાપક કોણ છે ડર્બન છે તેમણે દક્ષિણ આફ્રિકામાં અઢારસો ને પંચાણુંમાં શું કર્યું હતું નાતાલ કોંગ્રેસ સંસ્થાની સ્થાપના કરી હતી ખાસ યાદ રાખીશું પૂછે છે પરીક્ષામાં કે ભાઈ અઢારસો ને પંચાણુંમાં અન્ય ભારતીયોની સાથે ગાંધીજીએ રંગભેદનો વિરોધ કરતા નાતાલ કોંગ્રેસ સ્પેસ સ્થાયી સ્થાપી હતી શું તમે આ ચિત્રમાં ગાંધીજીને ઓળખી શકો છો પાછળની હરોળમાં મધ્યમાં ગાંધીજી દેખાય અહીંયા તમે જોઈ શકો છો આ વ્યક્તિ ગાંધીજી છે હવે હવે જોઈએ નેક્સ્ટ આ એક મોસ્ટ ફકરો છે કે ભાઈ આ કોન્સ્ટેબલ જે ગઈ લેવાય એમાંથી આમાં વિધાન વાળા વાંક્યા પૂછાય ગયા એક પ્રશ્ન આમાંથી બન્યું હતો કે ભાઈ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની સફળ લડત કરીને ઈસવીસન ઓગણીસો ને માં છેતાલીસ વર્ષની ઉંમરે ગાંધીજી ભારત આવ્યા પહેલું વાક્ય આવું હતું કે ભાઈ ગાંધીજીનો ભારત ક્યારે આવ્યા ઓગણીસો ને પંદરમાં કોન્સ્ટેબલની પરીક્ષાની વાત કરું છું ત્યારબાછે દક્ષિણ આફ્રિકાની રંગભેદની લડતમાં સફળતા મળતા આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો તેમનો આદર કરતા હતા મુંબઈમાં એપોલો બંદર પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું આ ખાસ યાદ કીશું કયા બંદરે એપોલો બંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પૂછાઈ શકે છે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગોપાલ કૃષ્ણ ગોખલે ના કહેવાથી ગાંધીજીએ પહેલા વર્ષે આખા ભારતનો પ્રવાસ કરીને લોકોની જરૂરિયાત અને પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો એક વર્ષના ભ્રમણ બાદ ગાંધીજીએ પચીસમી મે ઓગણીસો ને પંદર ખાસ યાદ રાખીશું આ દિવસે અમદાવાદમાં કોચરબ આશ્રમની કે જે કોચરબ આશ્રમ છે એનું મૂળ નામ શું છે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું પચ્ચીસમી મે ઓગણીસો અમદાવાદના કોચરબમાં આશ્રમની સ્થાપના કરી સૌ પ્રથમ ભારતમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી એક વર્ષ બાદ તેમણે સાબરમતી નદીના કિનારે આપણે સાબરમતી આશ્રમ છે તેની સ્થાપના કરી કે જેમનું જે જ્યાં તે રહેતા હતા તેને હૃદય કુંજ કહેવામાં આવે છે હવે આ પણ પૂછાય ગયું કોન્સ્ટેબલમાં કે ભાઈ પહેલાં ગાંધીજી ભારતમાં આયા ઓગણીસસો ને પંદરમાં અને જે જ્યારે આવ્યા નવ જાન્યુઆરીએ ત્યારે પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે બીજું વિધા નામ હતું અને તેજું વિધાન એમ હતું કે ભાઈ ચંપારણ સત્યાગ્રહ ક્યારે થયો ઓગણીસો ને સત્તરમાં ક્યારે ઓગણીસો ને સત્તરમાં વિદ્યાર્થી મિત્રો આ પાંઠમાં તમારે ખાસ જે સાલ છે વર્ષ એ તમારે યાદ રાખવા પડશે કારણ કે પૂછાય છે ચંપારણ સત્યાગ્રહની વાત કરીએ તો હિમાલયની તળેટીમાં નેપાળની નજીક બિહારનો ચંપારણ પ્રદેશ ખાસ કરીને આંબળિયા આંબાવાડિયા માટે પ્રખ્યાત હતો આ યાદ રાખીશું ચંપારણ ક્યાં આવ્યું છે બિહારમાં અને ચંપારણમાં યુરોપિયન જમીનદારો જમીનના કેટલા ત્રણના છેદમાં વીસ ભાગનું ગળીનું ફરજિયાત વાવેતર કરી ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ પાડતા હતા રાજકુમાર શુક્લના આગ્રહથી આ પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું પણ તપાસ શરૂ કરે એ પહેલા ત્યાંના મેજિસ્ટ્રેટે તેમને નોટિસ દ્વારા ચંપારણ જિલ્લો તાત્કાલિક છોડી દેવાનું ફરમાન કર્યું ગાંધીજીએ આ નોટિસનો અનાદર કર્યો ગાંધીજીએ એ ખેડૂતોની મુશ્કેલીઓ તૈયાર કરીને સરકારમાં રજૂઆત કરી હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તાજેતરની પંચાયત વિભાગની જે પરીક્ષા છે બે હજાર બાવીસની તે લેટેસ્ટ એમાં આ પ્રશ્ન બેઠે બેઠો અહીંથી જ લેવામાં આવેલો શું કે ભાઈ ચંપારણના મોતીહારી ગામમાં રહીને ગાંધીજીએ કયો સત્ય પૂછાઈ ગયું કે ભાઈ ચંપારણ સત્યાગ્રહ ગાંધીજીએ ચંપારણના કયા ગામમાં રહીને કર્યો હતો તો મોતીહારી ગામમાં અહીંથી બેઠ બેઠું આ વિધાન આ પ્રશ્ન તમને લીધેલો હતો તાજેતર જ છે પંચાયતની પરીક્ષા બે હજાર બાવીસમાં હજી પણ પૂછાઈ શકે છે તલાટીને ક્લાર્કમાં ખાસ યાદ રાખીશું મોતીહારી ગામ અહીંયા તમને લખેલું છે મોતીહારી ગામ છેવટે સત્યાગ્રહ શું રહ્યો સફળ રહ્યો ચંપારણના આ સત્યાગ્રહે આખા દેશના લોકોનું ધ્યાન ખેંચ્યું ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ખેડા સત્યાગ્રહ ક્યારે થયો ઓગણીસો સત્તર અને અઢારની સાલમાં ખાસ તમે સાલ યાદ રાખજો ખેડા સત્યાગ્રહ અઢાર ઓગણીસો ને સત્તરમાં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ નાશ પામ્યો આમ છતાં સરકારે ખેડૂતોનો મહેસૂલ માફ કરવાને બદલે જમીન મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું ગાંધીજીના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ બ્રિટિશ સરકાર સામે સત્યાગ્રહ શરૂ કર્યો ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે ભાઈ સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી બેઠું વિધાન પૂછાઈ જાય કે ભાઈ સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી આ વિધાન ગાંધીજીએ કયા સત્યાગ્રહમાં ઉચ્ચારેલું આ પ્રશ્ન બની શકે તો શું આવશે ખેડા સત્યાગ્રહ યાદ રાખીશું પૂછાઈ જાય ગમે ત્યારે ગાંધીજીની હાકલને માન આપીને વલ્લભભાઈ પટેલે પોતાની વકીલાત છોડીને આંદોલનમાં તમને એમ પૂછાય છે કે ભાઈ કોના કહેવાથી વલ્લભભાઈ પટેલે ખેડા સત્યાગ્રહની આગેવાની લીધી તો ભાઈ ગાંધીજીના કહેવાથી ગાંધીજીએ કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે ભાઈ જો નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માફ થશે તો સારી સ્થિતિવાળા ભરી દેશે અંતે કલેકટરે આવો હુકમ અઢાર ઓગણીસો ને અઢાર માં આપતા આંદોલન સફળ રહ્યું બરોબર ઓગણીસો સત્તર માં શરૂ થયું અને અઢાર માં હુકમ આવ્યો અને આંદોલન સફળ થયું ખેડાની લડત પરિણામની દ્રષ્ટિએ નહીં પરંતુ સિદ્ધાંતની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની રહી ખેડૂતોમાં જાગૃતિ આવી સરકાર તરફનો ડર દૂર થયો ગાંધીજી અને દેશને સરદાર પટેલ જોવા જેવા નિષ્ઠાવાન અને સમર્પિત સાથી મેળ્યા બરોબર ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સત્યાગ્રહ રોલેક્ટ એક્ટ ઓગણીસો પૂછાઈ ગયું છે તલાટીમાં ઓગણીસો રોલેક્ટ એક્ટ ક્યારે આવ્યો ઓગણીસો ખાસ યાદ રાખીશું પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ નો વિજય થયો પૂછાય જાય કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધમાં કોનો વિજય થયો ઈંગ્લેન્ડ આ સમયે બ્રિટિશ સરકારે રોલેક્ટ એક્ટની જાહેરાત કરી રોલેક્ટ એક્ટ મુજબ કોઈ પણ વ્યક્તિ ધરપકડ કારણ આપ્યા વિના કરી શકાય છે એમાં ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરીશ એવી જોગવાઈ હતી આ કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો પર અંકુશ લગાવતો હતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાય જાય નીચેનામાંથી નહીં પૂછાય કે ભાઈ રોલેક્ટ એક્ટ એ કયા મૂળભૂત અધિકાર પર અંકુશ લગાવતો હતો તો અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવતો હતો આ પણ પૂછાય જાય ત્યારબાદ જોઈએ જ્યારે પોલીસને વધુ પડતા અધિકારો મળે એ માટેનો પણ આ રોલેક્ટ એક્ટ હતો લોકોએ આ કાયદાનો વિરોધ કર્યો અને પૂછાઈ ગયું છે તલાટીમાં કે ભાઈ ગાંધીજી કયા એક્ટ ને કાળો કાયદો કયો છે તો રોલેટ એક્ટ ને કાળો કાયદો કયો છે ગાંધીજી આ એક ને કાળો કાયદો કયો કયો છે કારણ કે કાંઈ પણ કારણ આપ્યા વિના ધરપકડ કરી લેતા સત્યાગ્રહમાં અને માર મારવામાં આવતો હતો રોલેક્ટ સત્યાગ્રહ બ્રિટિશ શાસન સામે સમગ્ર ભારતનો પહેલો સંઘર્ષ હતો જોકે તે મોટાભાગે શહેરો પૂરતો સીમિત હતો

અને તાજેતરની પરીક્ષામાં પણ ખૂબ પ્રશ્નો પૂછાય છે ખાસ આ પાઠની યાદ રાખીશું વિડીયો એન્ડ સુધી જોયો રોલેક ટેકના વિરોધમાં ખાસ સાલ યાદ રાખીશું ત્રીસ માર્ચ અને છ એપ્રિલ ઓગણીસો ને ઓગણીસના રોજ પંજાબના લોકોએ હડતાલ પાડી અમૃતસરની પરિસ્થિતિ અંકુશ બહાર છે તેમ લાગતા તેને કમિશનરને હવાલે કરવામાં આવ્યું તેર એપ્રિલ જ્યારે વૈશાખીનો દિવસ હતો ત્યારે જલિયાવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને પોતાના પ્યારા નેતાઓ એમાંય કોણ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચુલીની કિચુલીનું ધરપકડનો વિરોધ કરવા એક સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંદાજે કેટલા દસ હજાર જેટલા લોકો એકઠા થયા હતા સભા શાંત અને નિશસ્ત્ર બેઠેલા લોકો ઉપર કોણે જનરલ ડાયરે ખાસ યાદ રાખીશું કોને જનરલ ડાયરે કોઈ પણ ચેતવણી આપ્યા વિના ગોળીબારનો હુકમ આપ્યો આ જગ્યામાં જવા આવવા માટે એક સાંકડું દ્વાર હતું ફરતે ઊંચી દિવાલો હતી પ્રવેશ દ્વારથી સૈનિકોએ ગોળીબાર શરૂ કર્યો એ ગોળી એ ગોળીબાર દારૂ ગોળો ખલાસ થયો ત્યારે ઝટકો કેટલો ભયંકર આ હત્યાકાંડ હતો પંજાબના અમૃતસરમાં જલિયાવાલા બાગ થયો હતો ખૂબ જ ઘાતકી હતો સરકારી આંકડા મુજબ કેટલાક ત્રણસો ને ઓગણ એસી જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા બારસો ઘાયલ થયા હતા પરંતુ જો ખરેખર જોવા જઈએ તો સંખ્યા ખૂબ જ વધારે હતી પણ સરકારી આંકડા ઓછા દેખાડવામાં આવ્યા હતા તેમ મનાય છે આ ઘટનાથી ગાંધીજી હવે બ્રિટિશ ન્યાય અને નિષ્ઠામાં લેસ માત્ર વિશ્વાસ રહ્યો નહીં જોઈએ આગળ આ તમે જોઈ શકો છો જલિયાવાળા બાગ હત્યાકાંડનું આ ચિત્ર છે આ દિવાલ છે જલિયાવાળા બાગની અહીંયા લોકો તમને જોવા મળે છે ગોળીબારના નિશાન તમને જોવા મળે છે હજી પણ તમે જાઓ તો પંજાબના અમૃતસરમાં હજી પણ આ દીવાલ જોવા મળે છે ગોળીની હવે જોઈએ નાઇટવુડ વિશે રવીન્દ્રનાથ ટાગોર વિશે બ્રિટિશ રાજા કે રાણી દ્વારા કોઈ વ્યક્તિને અસાધારણ વ્યક્તિગત સફળતા કે લોક સેવા માટે આ નાઇટહૂડનો ખિતાબ આપવામાં આવતો હતો જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુટનો જે નાઇટહૂડનો ખિતાબ હતો તે પાછો આપેલો હતો ખાસ યાદ રાખીશું કે ભાઈ રવિન્દ્રનાથ ટાગોરે કયા લડતમાં અથવા તો કયા હત્યાકાંડમાં પોતાનો નાઇટહુડનો ખિતાબ પાછો આપ્યો હતો તો જલિયાવાલા બાગના હત્યાકાંડમાં ત્યારબાદ છે રોલેક્ટ એક્ટ સત્યાગ્રહ દરમિયાન લોકોએ હિન્દુ મુસ્લિમ એકતા મજબૂત કરવાના પ્રયાસો કર્યા ગાંધીજી ઈચ્છતા હતા કે હિન્દુ અને મુસ્લિમ કોઈ પણ ન્યાયપૂર્ણ ઉદ્દેશ માટે એકબીજાના સમર્થનમાં રહે બરોબર ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ખિલાફત આંદોલન પ્રથમ વિશ્વયુદ્ધના મિત્ર રાષ્ટ્રોનો વિજય પછી વિજેતા રાષ્ટ્રોએ પરાજિત તુર્કી સાથે સંધિ કરવામાં આવી આ સંધિની શરતો તુર્કી માટે કડક અને અન્યાય હતી તુર્કીનો સુલતાન એ વખતે કોણ હતો ઈસ્લામ ધર્મનો ખલીફા ખલીફા એટલે કે વડો હતો ધાર્મિક વડો હતો સંધિ મુજબ ખલીફા પદ રદ કરવામાં આવ્યું આ સંધિનો વિરોધ કરવા ભારત જે આંદોલન ભારતમાં જે આંદોલન થયું તેને ખિલાફત આંદોલન કહેવાય છે એમાં ખાસ કરીને અલીભાઈઓ એમાં મોલાના શોકત અલી અને મોલાના ભાઈઓ છે એમણે આ આંદોલનની નેતાગીરી લીધી એટલે કે આગેવાની લીધી ગાંધીજીએ તેમને સમર્થન આપતા કોંગ્રેસને આગ્રહ કર્યો કે ભાઈ પંજાબમાં થયેલા અત્યાચારો અને ખિલાફત બાબતે વિરોધ કરવા મળીને અભિયાન ચલાવવું અને સ્વરાજની માંગ કરવી ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સત્યાગ્રહ અસહકારનું સત્યાગ્રહ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓગણીસોને વીસથી ને બાવીસ દરમિયાન ચાલેલું જોઈએ અસહકારનું આંદોલન પોતાના પ્રસિદ્ધ પુસ્તક હિંદ સ્વરાજ ઓગણીસો ઓગણીસમાં લખેલું છે ગાંધીજીએ એને એમાં કહ્યું હતું ગાંધીજીએ કે ભાઈ ભારતમાં બ્રિટિશ શાસન ભારતીયો ભારતીયોના સહયોગથી સ્થાપ્યું હતું અને આ શાસન આ સહયોગ પરત લે તો એક વર્ષની અંદર જ બ્રિટિશ શાસન સમાપ્ત થઈ જાય અને સ્વરાજની સ્થાપના થઈ જશે અસહકારના વિચાર પર ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું જેના બે મુખ્ય પાસા હતા એમાં પેલું પાસું શું હતું કે ભાઈ સરકારી નોકરી ધારાસભા સરકારી શિક્ષણ ખિતાબો વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવો જ્યારે બીજું પાસું હતું એ રચનાત્મક પાસું હતું એમાં ખાસ કરીને ખાદી અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા દારૂબંધી સ્વદેશી રાષ્ટ્રીય શિક્ષણનો પ્રદા પ્રચાર એ રીતે હતું તમને પૂછે છે કે ભાઈ અસહકાર આંદોલનના કેટલા પાસા હતા તો બે પાસા હતા એક રચનાત્મક પાસું હતું અને એક તો બહિષ્કારનું પાસું હતું અસહકાર આંદોલનની વાત કરીએ તો ભાઈ આગળની સ્લાઇડમાં જોઈએ ગાંધીજી સાથે વાતચીત કરતા ચક્રવર્તી ગોપાલાચારી વયોવૃદ્ધ રાષ્ટ્રપતિ દક્ષિણમાં મીઠાના સત્યાગ્રહ નેતામાં રાજાજી નામથી ઓળખે છે પૂછાય રાજાજીના નામથી કોણ ઓળખાય છે તો ચક્રવર્તી રાજ ગોપાલાચારી પૂછાય ગયું છે અસહકાર આંદોલનની શરૂઆત ક્યારે કરી ગાંધીજીએ ઓગણીસો એકવીસ બાવીસમાં એમાં તેમણે કેસરે હિન્દની ઉપાધિની ત્યાગ કર્યું તમને પૂછાય કે ભાઈ નીચેનામાંથી કયા સત્યાગ્રહમાં ગાંધીજીએ તેમને આપેલી કેસરે હિંદની ઉપાધિનો ત્યાગ કર્યો તો અસહકાર આંદોલનમાં અને રવિન્દ્રનાથ ટાગોરે કયા સત્યાગ્રહમાં નાઇટવુડનો ખિતાબ પાછો આપ્યો તો ભાઈ જલિયાવાલા બાગના હત્યાકાંડમાં વિદ્યાર્થીઓએ શાળા અને કોલેજો છોડી દીધી એમાં મોતી મોતીલાલ નહેરુ ચક્રવર્તી રાજગોપાલાચારી અને અસફલી જેવા ઘણા વકીલોએ વકીલાતનો ત્યાગ કર્યો મોટાભાગના ચૂંટાયેલા સભ્યોએ ધારાસભાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંથી રાજીનામા આપ્યા કેટલાક સરકારી કર્મચારીઓએ નોકરીનો ત્યાગ કર્યો લોકોએ ઠેર ઠેર વિદેશી કાપડની હોળી પ્રગટાવી ઘેર ઘેર રેટીઓ ગુંજતો થયો સ્વદેશી સ્વદેશીનો પ્રચાર થયો કાશી કાશી વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ અને જામિયા મિલિયા ઈસ્લામિયા ગુજરાત વિદ્યાપીઠ જો તમને ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાત આ રીતે લખાય છે જેવી રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના કરી ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરી ઓગણીસો ને વીસમાં આ પણ હજી તાજેતરની પંચાયતની પરીક્ષામાં પૂછાઈ ગયું છે તમને ઘણા બધા પ્રશ્નો આમાંથી નીકળી ગયા છે ખાસ યાદ રાખજો મહાત્મા ગાંધી હિંસક આંદોલનની સખત વિરુદ્ધમાં હતા ઓગણીસો ને બાવીસમાં જ્યારે ખેડૂતોના એક ટોળામાં ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ક્યાં આવેલું છે ઉત્તર પ્રદેશના પોલીસ સ્ટેશનમાં હુમલો કરીને આગ લગાડી એમાં બાવીસ જેટલા પોલીસો જીવતા સળગી ગયા તમને પૂછાય છે કે ભાઈ ચોરા ક્યાં આવેલું છે ઉત્તર પ્રદેશમાં અને કે એમાં ક્યારે થયું ઓગણીસો ને બાવીસમાં અને કેટલા પોલીસોની જીવતા સળગાવવામાં આવ્યા બાવીસ પોલીસોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા આ કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લીધું ખેડૂતો બેકાબૂ થયા ન હતા છતાં શાંતિપૂર્ણ સરઘસ પર પોલીસે ગોળીઓ ચલાવી હતી કારણ વિના એટલે પોલીસોને તેમને જીવતા સળગાવી દેવામાં આવ્યા પોલીસ સ્ટેશન સહિત અસહકારનું આંદોલન સમાપ્ત કરીને ગાંધીજીએ ગ્રામીણ વિસ્તારમાં રચનાત્મક કાર્ય કરવા પર ધ્યાન આપ્યું વીસના દાયકાની મધ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલા સામાજિક કાર્યોના વળતર રૂપે ગાંધી ગાંધીવાદીઓને પોતાનું લોકમત ફેલાવવામાં મદદ મળી ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાય છે કે ભાઈ આરઆરએસનું પૂરું નામ શું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરઆરએસની સ્થાપના પણ આ સમયગાળાની મહત્વપૂર્ણ ઘટના છે તમને પૂછાય જાય કે ભાઈ આર સ્થાપના એસ સંઘની સ્થાપના કયા કયા કઈ ઘટનાને ઘટનાના સમયગાળા દરમિયાન થઈ તો ચોરી ઘટનાના સમયમાં કઈ સાલમાં થયું તમારે નીચે કોમેન્ટ કરવાનું છે ભારતના ભવિષ્યને જો ધ્યાનમાં લઈએ તો આ પક્ષોના વિચારમાં મોટો તફાવત રહ્યો છે હવે આગળ જોઈએ નેક્સ્ટ ફેક્ટ છે અમુક કે ભાઈ જનતાના માનસ પર ગાંધીજીની તસવીરો આસામમાં ગાંધીજી મહારાજકી જઈ નારા લગાવીને ચાના બગીચાના મજૂરે પોતાનું વેતન વધારવા માંગ શરૂ કરી ઘણા બધા અસમિયા વૈષ્ણવ ગીતોમાં કૃષ્ણની જગ્યાએ ગાંધીરાજનું યશગાન થવા લાગ્યું કોણે અસમિયામાં ભારતના દેશી રજવાડાઓ પર ગાંધીજી પ્રભાવિત હતા જે પૈકી ગોંડલના રાજા સર ભગવતસિંહજીએ પોતાના રાજ્યમાં રચનાત્મક કાર્યોનો વેગ આપ્યો પૂછાય છે કે ભાઈ ભગવતસિંહજીએ કન્યા કેળવણીને ઉત્તેજન આપ્યું કન્યા શિક્ષણ ફરજિયાત કર્યું ગુજરાતમાં કોણે કન્યા શિક્ષણ ફરજિયાત કર્યું તો ગોંડલના રાજા ભગવતસિંહજીએ ગુજરાતી ભાષાનો શબ્દકોષ ભગવત ગોમંડળની રચના કરી ભગવત ગોમંડળના રચયતા કોણ છે ગોંડલના રાજા ભગવતસિંહજી ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સાયમન કમિશન સાયમન કમિશનનો વિરોધ કરતા પ્રદર્શનકારીઓ તમે જોઈ શકો છો સાયમન ગો બેક સાયમન કમિશન ક્યારે આવ્યું ઓગણીસો ને માં આવ્યું ઇંગ્લેન્ડ માં બેઠેલી બ્રિટિશ સરકારે સાયમન ની અધ્યક્ષતામાં એક કમિશન ભારતમાં મોકલ્યું આ આયોગને ભારતના રાજકીય જીવનના ભવિષ્યનો નિર્ણય કરવાનો હતો આ કમિશનમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો આ નિર્ણયથી ભારતમાં ખૂબ જ અસંતોષ પેદા થયો હતો બધા રાજકીય સંગઠનો સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો જ્યારે કમિશનના સભ્યો ભારત પહોંચ્યા ત્યારે વિરોધ પ્રદર્શનોથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમણે શું નારો આપ્યો સાયમન ગો બેગ શું આપ્યું સાયમન ગો બેગ અને વિદ્યાર્થી મિત્રો આ જે સાયમન સાયમન કમિશન છે તેમાં આ ઘટનામાં કયા ક્રાંતિકારીની હત્યા થઈ એ તમારે કોમેન્ટ કરવાનું છે કોણ કે ભાઈ લાલ બહાદુર સોરી કોની હત્યા થઈ હતી એ તમારે કોમેન્ટ કરવાનું છે બારડોલી સત્યાગ્રહ ક્યારે થયું હતું ઓગણીસો ને અઠ્યાવીસમાં પૂછાઈ ગયું છે હજી ગઈ હતી પરીક્ષા કઈ ગઈ પંચાયતની પરીક્ષા બે હજાર બાવીસમાં માં ગઈ એમાં બેઠું પૂછાયું કે ભાઈ બારડોલી સત્યાગ્રહ કયા વર્ષે થયો ઓગણીસો અઠ્યાવીસ માં અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર બાવીસ ટકા વધારો કરી દીધો હતો વિદ્યાર્થી મિત્રો આપણા ગુજરાત પાક્ષિક જોયું હતું એમાં પચીસ ટકા હતું કેટલું પચીસ ટકા પણ અહીંયા આપણે પાઠ્યપુસ્તકનું માન્ય ગણવાનું બાવીસ ટકા યાદ રાખશું ખેડૂતોએ સરકારને રજૂઆત કરી પણ સરકાર પર કંઈ જ અસર થઈ નહીં છેવટે ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું વલ્લભભાઈએ આ આંદોલનની આગેવાની સ્વીકારી આંદોલન શરૂ થયું રવિશંકર મહારાજ અને જુગતરામ દવે જેવા કાર્યકારો પણ આ સત્યાગ્રહમાં જોડાયા ખેડૂતો નિર્ભય બનીને કાયદાઓનો ભંગ કરવા લાગ્યા વલ્લભભાઈના જુસ્સાદાર ભાષણોથી ખેડૂતોમાં હિંમત આવી અંતે અંગ્રેજ સરકારે વલ્લભભાઈને પુના બોલાવ્યા ખેડૂતો પ્રતિનિધિઓની હાજરીમાં જ ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી નક્કી સરદારનું બિરુદ આ બારડોલી સત્યાગ્રહમાં જ મળેલું હતું યાદ રાખજો સરદાર પટેલે ઓગણીસો પિસ્તાલીસ થી સુડતાલીસ ના સમયે આઝાદી માટેના વાર્તાલાપમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી ઓગણીસો અઢાર પછી સ્વતંત્રતા આંદોલનમાં પ્રથમ હરોળના રહેનારા પટેલ ઓગણીસો એકત્રીસ માં કોંગ્રેસના અધ્યક્ષ પણ હતા તમને પૂછે છે કે ભાઈ સરદાર પટેલ કોંગ્રેસના અધ્યક્ષ ક્યારે હતા ઓગણીસો એકત્રીસ માં હતા ત્યારબાદ છે ફેક્ટ સત્ય માટેનો આગ્રહ એટલે સત્યાગ્રહ તમને આ તમને કેમાં પૂછાય તમને સમાસમાં પૂછાય સમાસમાં સત્યાગ્રહ ઓળખાવો કેવો અનુભવ થયો કે ભાઈ વીસમી સદી થી સત્યાગ્રહ શબ્દને અંગ્રેજી ભાષામાં પણ સમાવી લેવામાં આવ્યો કઈ સદી થી વીસમી સદી થી અંગ્રેજી ભાષીને આ શબ્દનો અર્થ સમજાવો નથી પડતો ભાઈ ગાંધીજીએ બધી સત્યાગ્રહ કરી લીધા છે સત્તાના દુરુપયોગની સામે પણ આ એક નૈતિક આંદોલન છે વિદેશમાં માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન પર આ પદ્ધતિની ખાસ અસર પડી હતી આજે કોઈ પણ ભાગમાં આ પ્રકારના આંદોલન માટે સત્યાગ્રહ શબ્દ જ વાપરવામાં આવે છે આ આપણી માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય ગાંધીજીએ આ શબ્દને પ્રચલિત કરી દીધો હતો ત્યારબાદ જોઈએ નહેરુ અહેવાલ ક્યારે આવ્યો ઓગણીસો અઠ્યાવીસમાં ભારતના બધા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બનેલી એક સર્વપક્ષીય પરિષદ ફેબ્રુઆરી ઓગણીસો ને અઠ્યાવીસમાં દિલ્હી ખાતે મળી હતી તેણે ભારતનું બંધારણ ગણવા મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે એક સમિતિની રચના કરવામાં આવી નેહરુ અહેવાલના અધ્યક્ષ કોણ હતા મોતીલાલ નહેરુ ખાસ યાદ રાખજો જવાહરલાલ નહેરુ નહીં આવે મોતીલાલ નહેરુ આવશે તેમણે બધા પક્ષોને અનુકૂળ આવે એવો બંધારણીય મુસદ્દો તૈયાર કર્યો જેને અહેવાલ આવે છે રિપોર્ટ પરંતુ મુસ્લિમ લીગની સરકારે તેનો અસ્વીકાર કર્યો હવે જોઈએ પૂર્ણ સ્વરાજનો ઠરાવ ઓગણીસો ઓગણત્રીસ નહેરુ રિપોર્ટ અનુસાર સ્થાન સ્થાનિક સ્વરાજને મુદ્દે ઉભા થયેલા વિવાદને ઉકેલવા માટે સરકારને અપાયેલ મુદ્દત પૂરી થતી હોવાથી

છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું ઉજવ્યું હતું આ બનાવની યાદમાં સ્વતંત્ર ભારતના બંધારણને પણ આજ તારીખે અમલમાં મૂકવામાં આવ્યું ક્યારે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પૂર્ણ સ્વરાજ દિવસ ત્યારબાદ જોઈએ સ્લાઇડ છે મહાત્મા ગાંધીજીએ ઓગણીસો ચોવીસ માં બેલગાંવ અધિવેશમાં અધિવેશનમાં એક પ્રમુખ પણ બન્યા હતા ક્યારે ઓગણીસો ચોવીસમાં કયા બેલગાંવ કોંગ્રેસ અધિવેશનમાં હવે તમને એક જોડકું આપેલું છે આ આખો પાઠ પૂરો થઈ ગયો છે હવે તમને એક જોડકું આપેલું છે ચંપારણ આપણે ક્યાં જોયું હતું બિહારમાં ક્યાં બિહારમાં ત્યારબાદ છે નાતાલ નાતાલ તો દક્ષિણ આફ્રિકામાં આવેલું છે ઇન્ડિયન નાતાલ કોંગ્રેસની સ્થાપના કરી એટલે દક્ષિણ આફ્રિકાનું છે નાતાલ ત્યારબાદ છે અમૃતસર અમૃતસર તો પંજાબમાં આવેલું છે ત્યાં જલિયાવાલા બાગનું હત્યાકંડ થયો હતો ત્યારબાદ છે ચોરી ચોરા ઘટના એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે યુપીમાં ત્યારબાદ છે લાહોર એ હાલના પાકિસ્તાનમાં આવેલું છે જે તે વખતે ભારતમાં હતું તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો આજનો વિડીયો જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો આવા નવા બધું વિડીયો માટે જોતા રહો એજ્યુ એન્જલ યુટ્યુબ ચેનલને અને સબસ્ક્રાઇબ કરી લ્યો